વાલા વિદ્યાર્થીઓ, અગાઉ આપણે સાદું ટેબલ બનાવતા શીખ્યા, આજે આપણે એક બીજું ટેબલ બનાવીશું. સાથે સાથે ટેબલ ટેક્સ સાથે જે ગુણધર્મો પ્રોપર્ટી વપરાય છે તે પણ ઉમેરીશું અને તેનો ઉપયોગ જોઈશું. માળખામાં દેખાય છે એ પ્રમાણે ટેબલ બોર્ડર તો આપણે શીખ્યા જ છે. હવે આજે આપણે નામ એડ્રેસ સિટી માટેનું ટેબલ બનાવીશું. ટેબલની અંદર PR ટેબલ રો, PD નંબર, નેમ, સોરી PD નેમ, PD ટેબલ ડેટા, એડ્રેસ, પછી TD ટેગ, મથાળા માટેનું થયું કામ. હવે આપણે નંબર, નેમ, એડ્રેસ, સિટી લખવાના છે એટલે આ લાઈનની કોપી કરી લઈએ. તમારે જેટલા ખાના ઊભા આડા બનાવવા હોય, આડી હરોળ લેવાની હોય એટલી કોપી કરી. સારું, અહીંયા આગળ આપણે પાંચ નંબર લખવા છે, પાંચ વિદ્યાર્થીઓના નામ, એડ્રેસ, સિટી. નંબરના બદલે 1, 2, 3, 4, 5 નામ, હાર્દિક, લખી દઈએ, એડ્રેસ લખીએ, ત્યારબાદ સિટી છે. આ સરળતા રહે એટલા માટે તમે કોઈ પણ રીતે બનાવી શકો છો. આણંદ, બાસદ, ગુણધર્મ ઉમેર્યો છે, બે માપ આપ્યું છે અને વધારી દઈએ તો બોર્ડર જાડી આવશે. પહેલા નામની આગળ સેકન્ડ લખું છું, સેકન્ડ માય ટેબલ ડોટ HTML સેવ અને મિનિમાઇઝ કરીએ. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરીએ, બંને મેં ઓપન રાખ્યા છે. ફાઇલ પર ક્લિક, ઓપન પર બ્રાઉઝ, કઈ સેવ થઈ છે આપણે શોધી કાઢીએ. ઈ ડ્રાઈવમાં છે બરાબર ફાઈલ આપણી, એના ડેશ
ટેબલ ને અલાઈન કરીએ, અલાઈન એટલે ડાબી બાજુ મધ્યમ કે જમણી બાજુ, તો એના માટે બોર્ડર પછી આપણે ટેબલ ઉમેરીએ. અલાઈન ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન સેન્ટર, લેફ્ટ ઓર રાઇટ, તો આપણે સેન્ટર ઉપયોગ કરવો. ફાઇલ સેવ, એ જ ઓપન જ છે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં, એપ ફાઈલ દબાવીએ, સેન્ટરમાં આવી ગયું ટેબલ. સારું, આગળ જોઈએ સેલ્ફ પેડિંગ. સેલ્ફ પેડિંગ એટલે ખાનાની ધાર, એ જોબ સેલ્ફ, અને ખાનાની અંદર માહિતી વચ્ચે નક્કી કર્યા મુજબની જગ્યા છોડવા. સેલ્ફ પેડિંગ લખાણ અને બોર્ડર વચ્ચે સ્પેસ કેટલી રાખવી છે, તો એ આપણે લખી દઈએ. સેલ્ફ પેડિંગ, આમાં સ્પેલિંગ ભૂલ ના થાય, હું 5 લખું છું. અત્યારે જો તમે લખાણ આ ટેબલ જોઈ લો, હવે રિફ્રેશ આપું છું, સેલ પેડિંગ કમાન્ડ વાપર્યું છે. તો જો લખાણ અને ખાનાની બોર્ડર વચ્ચે જગ્યા થઈ સેલ પેડિંગ દ્વારા. સેલ સ્પેસિંગ ગુણધર્મનો ઉપયોગ જોઈએ. આ ગુણધર્મ કોષ્ટકના દરેક ખાનાની વચ્ચે કેટલી જગ્યા રાખવી તે જણાવે છે. કોષ્ટકના ખાનાની જગ્યા કેટલી રાખવી છે તે જણાવે છે. એટલે ખાનું કેટલું નાનું મોટું કરવું છે એટલે આપણે ઉપયોગમાં કરી લેવો નથી. કોષ્ટકની પહોળાઈ વધારવા માટે વિડ્થ ગુણધર્મ નો ઉપયોગ કરીએ. ઇઝ ઇક્વલ ટુ 4. ખાલી જોજો હમણાં કેટલું મોટો થાય છે પહોળાઈ વધારે. બરાબર, આ રીતે તમે પહોળાઈ વધારી શકો છો. 200 કરીએ. આ પ્રમાણે આપણે ટેબલમાં અલાઈન, સેલ પેડિંગ, સેલ સ્પેસિંગ, સેલ સ્પેસિંગનો ઉપયોગ કરીએ. સેલ સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ 10, તો 10 અક્ષરની જગ્યા રહેશે. લખાણ પર એની અસર આવશે. હલો, હા.